નમસ્કાર દર્શક મિત્રો આધુનિક કૃષિ જગતની અદ્યતન માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો વિષય છે ફળ પાકોમાં કલમની વિવિધ પદ્ધતિઓ દર્શક મિત્રો ફળ પાકોનો પાક એ લાંબા ગાળાનો પાક હોવાથી નફાકારક ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવવા માટે છોડના ગુણધર્મો ધરાવતા ફળઝાડના રોપ તૈયાર કરવા માટે કેવા પ્રકારની યોગ્ય પદ્ધતિઓનો અમલ કરીને કલમ રોપણી કરવામાં આવે છે અને જો યોગ્ય રોપણી થશે તો જ સફળવાળીનું આયોજન થયું ગણાશે તો આ આયોજન કેવી રીતે કરવું તે વિશે માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર જે એસ પટેલ સાહેબ તેઓ સહપ્રાધ્યાપક તરીકે બાગાયત વિભાગ કૃષિ મહાવિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસે વિશેષ માહિતી મેળવીએ નમસ્કાર પટેલ સાહેબ નમસ્કાર ટીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો ગણી શકાય અને જે ખેડૂત મિત્રો મિત્રોએ ફળપાકોનું વાવેતર કરવું છે તેમના માટે પણ ખૂબ અગત્યનો ગણી શકાય અને તે છે કલમની ફળપાકોમાં વિવિધ પદ્ધતિઓ વિશે તો સૌથી પહેલા તો અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે ફળપાકોમાં જે કલમની અગત્યતા કેટલી છે નિષ્ણાંત તરીકે આપશું માર્ગદર્શન આપશો કૃષિ અને બાગાયત બાગાયતની અંદર સામાન્ય રીતે જોઈએ તો કૃષિ પાકો કરતાં થોડું અલગ પડે છે કૃષિની અંદર આજે બીજ વાવ્યા છે ચાર મહિનાથી લઈને એક વર્ષની અંદર આપણને એનું ઉત્પાદન મળતું હોય છે જ્યારે બાગાયત કે ફળ પાકો જ્યારે વાવીએ છીએ ત્યારે આપણે વાત કરીએ મુજબ ખૂબ જ લાંબા ગાળાનું આયોજન છે અને એની અંદર જો વાવેતર સમયે જો આપણે કોઈ નાની એવી પણ ભૂલ હોય તો એની બહુ જ વર્ષો સુધી એની ખોટ પૂરી ન કરી શકાય એટલા માટે આપણે એના માટેની યોગ્ય નર્સરીમાંથી તૈયાર થતી કલમો બનવી જોઈએ અને કલમો બનવા માટે થઈ અને એમાં આપણે વાત કરીએ મુજબ માતૃ છોડના ગુણો ધરાવતી કલમો જો આપણે તૈયાર કરવી હોય તો એ મુજબ આપણે જો તૈયાર કરીશું તો એના સંપૂર્ણ આપણને ફાયદા મળશે કારણ કે ફળ આવવાની શરૂઆત કલમિયા કોઈપણ પ્રકારના પાકો હશે એમાં વહેલી આવતી હોય છે એમાં એક સરખા એના જે ફળો છે એનો આવવાનો સમય અને પદ્ધતિ હોય છે અને મોટાભાગના જે ફળો છે એનો સારી જાતો આપણે વિકસાવી શકીએ છીએ એટલા માટે આ બધા ફાયદાઓને લઈને કારણ કે સારા ગુણવાળી સારી જાત વહેલું ઉત્પાદન આપતી અને વધારે નફાકારક ઉત્પાદન ગુણવત્તાયુક્ત ઉત્પાદન જો મેળવવું હશે તો યોગ્ય પદ્ધતિથી જે કલમો કરીએ છીએ એના જે માપદંડો છે એ મુજબ આપણે કરીશું તો આપણને એના ફાયદા જોવા મળશે બરાબર હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે કે વિવિધ ખેડૂત મિત્રો અલગ અલગ વાવેતર કરતા હોય છે તો ત્યારે કલમો તૈયાર કરવા માટે કોઈ ચોક્કસ વેપારિક પદ્ધતિનો અમલ કરવામાં આવે ખરો બિલકુલ કારણ કે આપણે આપણી ઈચ્છા મુજબ કોઈ પણ પ્રકારની કલમો કરી દઈએ એથી સારું પરિણામ મળતું નથી કારણ કે દરેક પાક દરેક જાત અને દરેક કલમ કરવાની પદ્ધતિ અલગ અલગ છે વિસ્તાર પ્રમાણે આબોહવા પ્રમાણે પણ એના ગુણધર્મો અલગ જોવા મળે છે અને એટલા માટે દાખલા તરીકે આપણો જે વિસ્તાર છે એની અંદર આંબાનો પાક હોય ચીકુનો પાક હોય તો એની અંદર મોટાભાગે આપણે નૂતન કલમ જે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત થયેલી છે એવી કલમો કરીએ છીએ ચીકુની અંદર રાયણ ઉપર કલમો કરીએ છીએ બીજા અન્ય પાકો છે તો એની અંદર આપણે કટકા કલમો કરી શકાય ગૂટી કલમ કરી શકાય આંખ કલમ કરી શકાય અને અમુક એવા પાકો છે કે જેની અંદર આપણે બીજથી પણ વાવેતર કરી શકાય અને કોઈપણ વાનસ્પતિક સંવર્ધન કરવું હોય તો વાનસ્પતિના અલગ અલગ ભાગો છે કોઈ પણ પીલા હોય ગાંઠ હોય એના દ્વારા પણ આપણે કરી શકીએ તો કયા પાકની અંદર કઈ પદ્ધતિથી જો કલમ કરીએ અને એ પદ્ધતિથી કલમ કરીએ તો વ્યાપારિક ધોરણે આપણને સસ્તું અને સારો રોપ અથવા સારો છોડ આપણે તૈયાર કરી શકીએ એ હેતુથી આપણે વ્યાપારિક રીતે કોમર્શિયલી આ કલમો તૈયાર કરવાનું પ્રમાણ નક્કી કરેલું છે અને એ પદ્ધતિથી આપણે આ કલમો તૈયાર કરવી જોઈએ એટલે એવું કહી શકાય કે અલગ અલગ ફળ પાકોને ધ્યાનમાં રાખીને જ ખેડૂત મિત્રોએ કલમની રોપણી કરવી જોઈએ બરાબર હવે આપણે આગળ વાત કરી માતૃ છોડના વિષયની તો આ કલમો બાંધવા માટે માતૃ છોડનો જે ઉપયોગ કરવામાં આવે છે તો તેના ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ બરાબર છે કારણ કે જેમાંથી આપણે કલમ બનાવીએ છીએ એ જ ગુણો સંક્રાંત થવાના છે બરાબર અને એ ગુણો સંક્રાંત કરવા માટે જે છોડ છે એમાંથી નિયમિત ઉત્પાદન મળવું જોઈએ એક સરખવા ગુણવત્તાવાળા ફળો મળવા જોઈએ એની ગુણવત્તા જો બરાબર નહીં હોય જે જાત આપણે પસંદ કરી છે જાતના ગુણો એની અંદર નહીં આવતા હોય તો એ ગુણો મુજબના ફળો આપણે માર્કેટમાં સારા ઉત્પાદનને સારા ભાવ સાથે વેચી નહીં શકીએ અને એટલા માટે છોડ જે છે એ સર્ટિફાઈડ કરેલા હોવા જોઈએ લેબલ ટેગ થયેલા હોવા જોઈએ અને એની અંદર કોઈપણ પ્રકારના રોગ કે જીવાત કે કોઈપણ આનુવંશિક ગુણધર્મોથી પર ન હોવા જોઈએ અને એ જ દ્રષ્ટિકોણથી આપણે સારો માતૃશ્વર જો પસંદ કરીશું તો જ એની અંદર આપણને સારા કલમો સારા ઉપરોપ સારી મૂળકાંડ એમાંથી આપણે તૈયાર કરી શકીશું અને એટલા માટે એક્રેડિટેડ નર્સરીઓની અંદર સામાન્ય રીતે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ કે અન્ય સરકારી ખાતાઓ દ્વારા પણ આપણે આ રીતે એના છોડના જળવાય એ પદ્ધતિઓ નક્કી કરેલી છે અને એ નક્કી કરેલી પદ્ધતિઓ મુજબ આપણે મધર બ્લોક માતૃ છોડ તૈયાર કરવા જોઈએ બરાબર પટેલ સાહેબ આપણે ખૂબ સરસ મહત્વની માહિતી આપી દર્શક મિત્રો પટેલ સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ

એક ઉપરોપ છે મૂળકાંડના જે ગુણો છે એ ફળ પાકની જે કલમ બનાવીએ એની ઉપર પણ આવે છે ઉપરોપ જે આપણે પસંદ કરીએ છીએ એ કલમ જે બને છે એ જાતના તૈયાર થાય છે એટલે એ બધાના સરકારની અંદર અથવા રાષ્ટ્રની જે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા જે એક્રેડિશન થાય છે એની જે પદ્ધતિઓ નક્કી થઈ છે કે મૂળકાંડ કઈ ઉંમરનો હોવો જોઈએ ઉપરોપ પસંદ કરીએ ઉપરોપની ઉંમર અથવા એની સમય અથવા એને તૈયાર કરવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ એની અંદર જો ભૂલ હોય તો આપણી કલમો અસરકારક રીતે સફળ થતી નથી એટલા માટે આ બધા જ જે નક્કી રાજ્ય સરકારે અને બધા નક્કી કરેલા ધારાધોરણો છે એ પ્રમાણે જો આપણે કલમો કરીશું તો સારી કલમો અને સારો બગીચો આપણે તૈયાર કરી શકીશું બરાબર તો આ નૂતન કલમ તૈયાર કરવા માટે જે આપણે વાત કરી કે મૂળકાંડ છે ઉપરોપ છે તો તે માટેના કોઈ ચોક્કસ ધારાધોરણો ખરા બિલકુલ અને માટેની કોઈ વિશેષ પદ્ધતિઓ પણ હોય તો અમારા ખેડૂત મિત્રોને જણાવશો બરાબર છે કારણ કે જો નૂતન કલમ કરવી હોય આપણે તો નૂતન કલમની અંદર મૂળકાંડ જે આપણે પસંદ કરીએ છીએ એ સામાન્ય રીતે એકદમ જુસ્સાદાર હોવો જોઈએ વિગ્રસ એટલે કે એનો જે વિકાસ છે એ ઝડપી થતો હોવો જોઈએ એની ઉંમર જ્યારે આપણે પસંદ કરીએ છીએ જ્યારે કલમ કરવા માટે ત્યારે ઓછા નામે નવથી દસ મહિના મિનિમમ એની ઉંમર હોવી જોઈએ વર્ષ આસપાસની અને એની જે જાડાઈ છે જે જ્યાં કલમ કરીએ છીએ એની એક સેન્ટીમીટર આસપાસની થિકનેસ પણ હોવી જોઈએ મૂળકાંડ અને તથા એની જે જાતની કલમ જે કરવી છે એ ઉપરો બંનેનો જે વ્યાસ છે ઘેરાવો છે એ સરખો હોવો જોઈએ પેન્સિલ જેટલી જાડાઈનો અંદાજે પોઈન્ટ પંચોતેરથી એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી આપણે જો રાખીએ તો વધારે સારું ગણાય અને પંદરથી અઢાર સેન્ટીમીટર જેટલો લંબાઈનો એ મૂળકાંડ આપણે પસંદ કરવો જોઈએ ઉપરોપની જે ડાળી પસંદ કરવી છે એના પણ ધારાધોરણો છે ઉપરોપની ડાળી પસંદ કરવા માટે અંદાજે પાંચથી છ મહિનાની પાકટ ડાળી પસંદ કરવી જોઈએ જે તે માતૃછોડમાં આપણે નક્કી કરેલી ડાળી જે છે એ ઝાડ પાસે જઈએ ઝાડ પાસેથી ડાળી પસંદ કરીએ અને પસંદ કરેલી ડાળી ઉપરથી આપણે ઉપરોપ તૈયાર કરવાનો છે અને એ સામાન્ય રીતે એનો જે સમયગાળો છે એ સમયગાળો નક્કી કરેલા સમયમાં જ્યારે કરીએ કોઈ પણ પાક છે એના ચોમાસાની ઋતુની અંદર એટલે કે જ્યારે ભેજનો સમ ભેજ વધારે આવે છે એ સમય જુલાઈથી સપ્ટેમ્બર માસમાં જો આ કલમો કરીશું તો એની સફળતાનો આંક વધારે મળતો હોય છે એ દ્રષ્ટિકોણથી આપણે નૂતન કલમ પદ્ધતિ કરવી જોઈએ હવે આપે જે પ્રશ્ન કર્યો કે આવી પદ્ધતિ કરવી હોય તો કેવી રીતે કરી શકીએ સામાન્ય રીતે આ પદ્ધતિથી કલમ કરવી એટલા માટે આપણે બે પદ્ધતિઓ ખાસ છે એક છે કે કોઈપણ ખેતરની અંદર જ્યાં આપણે વાડી બનાવવી છે એ વાડીની અંદર આપણે આંબાની દાખલા તરીકે કલમો કરવી છે તો આંબાના ગોટલા આપણે વાવવા જોઈએ નક્કી કરેલા આંતરે નક્કી કરેલી પદ્ધતિએ અને એની ઉપર જ્યારે એ છોડ નવથી દસ માસનો થાય ત્યારે પછી આપણે એની ઉપર કલમ કરી શકીએ બીજું જે ઉપરોપ પસંદ કરીએ છીએ એ ઉપરોપ પસંદ કરવા માટેના પણ ધોરણો જે આપણે વાત થઈ એ મુજબ જે તે પાક પાસે એટલે કે જે તે ઝાડ પાસે આપણે જવું પડે જે સ્કિલ માણસ છે જેને જે કુશળ રોજ માણસો છે એ કુશળ માણસો દ્વારા એ ડાળી પસંદ કરવી જોઈએ ડાળી પસંદ કરીને શરૂઆતનો જે સાતથી દસ સેન્ટીમીટરનો જે ભાગ છે એની ઉપર રહેલા જે પાન છે પાનને પીટીઓલ્સ એટલે કે ડીટા રાખી અને કાપવા જોઈએ એ કાપી નાખ્યા પછી આપણે એને મિનિમમ આઠથી દસ દિવસ જરૂર પડે તો પંદર દિવસ સુધી પણ રાહ જોઈ અને ફરી વખત જ્યારે ઉપરોપ લેવો છે ત્યારે આપણે એ ઝાડ પાસે જવાનું છે એ ઝાડ પાસેથી જે આપણે ડાળીઓ તૈયાર કરેલી છે એ ડાળીઓને કાપવી જોઈએ અને કાપતા પહેલાં આપણે નક્કી કરવું જોઈએ કે આપણે જે આમ ઝર્ક મારીએ ત્યારે જર્ક મારતી વખતે જે આપણે ડાળીઓ રાખેલી છે એ જે ડેટા રાખેલા છે ખરવા જોઈએ અને જો એ જો ખરી જતા હોય તો એ આપણા માટે એ ડાળી તૈયાર થઈ ગણાય અને મૂળકાંડ તો આપણે અગાઉથી તૈયાર કરેલો છે જ આ ઉપરોપની ડાળી પણ તૈયાર થઈ ગઈ હવે બંનેને આપણે શું કરવું જોઈએ કે મૂળકાંડ ના વચ્ચેનો ભાગ જે કે ઉપરથી લઈને નીચે સુધીના જે કાચી પાન છે એ ભાગને કાપી નાખવાનો અને કાપ્યા પછી એમાં એક ફાચર મૂકીએ છીએ એટલે કે વેજ આકારનો કરીએ છીએ એમાં ધારધાર ચપ્પુ વડે એમાં આપણે ફાચર મૂકીએ એ જ રીતે જ્યારે ઉપરોપ તૈયાર કરેલો છે એ ઉપરોપની અંદર પણ બંને સાઈડથી અને એ જ આકારમાં આપણે ફાચર મૂકીએ છીએ બંનેને જે ફાચર મૂકી છે એને આપણે એકદમ વ્યવસ્થિત રીતે ઇન્સર્ટ કરીએ છીએ બંનેની સાઈડમાં જે એની સ્કીન છાલ છે એ રાખી અને વ્યવસ્થિત રીતે જ્યારે વચ્ચે પોલાણ ન રહે હવા ન રહે એ રીતે એને ફિક્સ કરીએ છીએ એ ફિક્સ કર્યા પછી આપણે શું કરવું જોઈએ સામાન્ય રીતે કુશળ રોજમદારો દ્વારા એને વ્યવસ્થિત ટેપથી વીંટવો જોઈએ જ્યારે પોલિથિલિન ટેપથી જ્યારે વીંટીએ છીએ ત્યારે એની અંદર કોઈપણ પ્રકારનું હવા ચુસ્ત રીતે એને ટાઈટ કરવાની છે ટાઈટ કરીને વ્યવસ્થિત ગાંઠ મારવાની છે એ ગાંઠ મારી દીધા પછી આપણે એને વ્યવસ્થિત કોઈપણ શેળવાળી જગ્યામાં રાખી દઈએ ત્યાં એને પાણી આપી દઈએ અને મૂકી દેવાય સામાન્ય રીતે આ આ રીતે જ્યારે આપણે તૈયાર કરીએ છીએ કલમ એ તૈયાર કરેલી કલમ અંદાજે દસથી પંદર દિવસ પછી એમાંથી પાન ફૂટવાની શરૂઆત થશે એક દોઢ મહિના પછી આપણને પરિપક્વ પાન એમાંથી તૈયાર મળશે એ સમયે આપણે પટ્ટી જે છે થોડી ઢીલી કરી આપવાની બે એક મહિના પછી એની અંદરથી ઘણા બધા પાન અને સારી રીતે મૂળ અને વ્યવસ્થિત તૈયાર થશે ત્યારે આપણને નક્કી થશે કે આ આપણે જે કરેલી કલમ છે એ સફળ કલમ છે હવે આપણે વેચવા લાયક છે ત્યારે આપણે ખેડૂત મિત્રને એ કલમનું વેચાણ કરી શકીએ એક કલમ જો ખેડૂત મિત્ર વાવે તો એના પરિણામો સારા મળે ખેતરની અંદર જ્યારે વાવે છે એના પરિણામ તો સારા મળે જ છે પણ જ્યારે કોથળીની અંદર કે કુંડાની અંદર પણ જ્યારે આ રીતે કલમ કરી અને બીજી જગ્યાએ જ્યારે માર્કેટમાં વેચવાની હોય ત્યારે પણ આ રીતે તૈયાર કરીએ તો પણ એના પરિણામો ખૂબ સારા મળતા હોય છે અને આ જે પદ્ધતિ છે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી જ વિકસાવેલી છે ખૂબ જ સફળ પદ્ધતિ ગણી શકાય એટલે આ નૂતન કલમ કેવી રીતે તૈયાર કરવી એ અંતર્ગત આપણે ખૂબ સરસ વિસ્તારપૂર્વક માહિતી આપી હવે વધુ આગળ વાત કરીએ કે આપણે અગાઉ પણ વિવિધ પદ્ધતિઓ પૈકી વાત કરી કે ભેટ કલમ વિશેની પણ વાત હોય છે તો આ ભેટ કલમ પસંદ કરતી વખતે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોની તૈયારી રાખવી જોઈએ અને સાથે સાથે એ પણ જણાવો કે ભેટ કલમ કેવી રીતે તૈયાર થાય બરાબર છે કારણ કે ઘણા બધા પાકોની અંદર આપણે ભેટકલમ બનાવતા હોય છે સામાન્ય રીતે ચીકુનો પાક છે એની અંદર આપણે ભેટકલમ કરીએ છીએ તો ભેટકલમ કરવા માટે એનો જે મૂળકાંડ વાપરીએ છીએ મૂળકાંડ સામાન્ય રીતે રાયણનો પાક હોય છે રાયણના પાકની અંદર જ્યારે માતૃછોડ આગળ એને આપણે લઈ જઈએ નૂતન કલમની અંદર શું છે કે આપણે રૂપરોપને લઈ જઈએ છીએ જ્યારે અહીંયા જે મૂળ પાક છે માતૃછોડ છે માતૃછોડની નજીક આપણે લઈ જઈએ છીએ આ તૈયાર કરેલા મૂળ કાંડને અને એની સાથે બંનેને યોગ્ય રીતે ફાચર આપી અને વચ્ચેથી જોડાણ કરીએ છીએ એ જે જોડાણ થઈ જાય એની ઉપર આપણે સૂતળીથી અથવા કોઈપણ દોરાથી વ્યવસ્થિત રીતે ટાઇટ બાંધી દઈએ છીએ અને છોડ જ્યાં છે ત્યાં જ આપણે જેટલી જેટલી ડાળીઓ છે ત્યાં આપણે આ રીતે તૈયાર કરેલા હોય છે એટલે એ સમયે જ્યારે પછી બંનેનું જોડાણ એક સરખું થશે આપણે જેમ ભેટતા હોય એ રીતે ભેટે છે એટલે એકથી ત્રણ મહિના પછી જ્યારે બંનેનું જોડાણ સરખું થાય પછી આપણે ધીરેકથી પાછળના ભાગેથી એને ધીમે ધીમે એક બે ત્રણ પદ રીતે એને કાપી અને છૂટો પાડી અને પછી આપણે નર્સરીમાં લાવી અને નર્સરીમાં લાવ્યા પછી એને વેચાણમાં લખી લાવી શકાય એટલે આ જે આખી પ્રોસેસ છે એ અંદાજે એક વર્ષ જેટલો સમય લે છે અને આ પદ્ધતિથી જ્યારે ભેટકલમ કરી હોય ત્યારે આપણે ચેક કરવું જોઈએ કે સારી યોગ્ય મૂળકાંડ ઉપર બનાવેલી છે એનો ઉપરોપ યોગ્ય જાતનો લીધેલો છે કોઈપણ સારી એક્રેડિટેડ નર્સરીમાંથી આ તૈયાર કરેલી છે એની ઉપર જે બાંધેલા જે દોરા છે એના કાપ તો કોઈપણ કલમ ઉપર જોવા મળતા નથી ને અને જે કલમ ફૂટેલી છે એની ઉપર કોઈપણ પ્રકારના રોગજીવાત કે સુકાયેલા પાન કે એવું તો જોવા નથી મળતું ને છે તો જુસ્સાદાર એની વચ્ચે કોઈ પોલાણ કે એવું નથી ને આ બધી બાબતો જો ચકાસીને જો કલમ લઈએ તો એ કલમ આપણે યોગ્ય રીતે સારી રીતે આપણે ફિલ્ડમાં વાવી શકીએ અને એના પરિણામો આપણને સારા મળે ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી અમારા દર્શક મિત્રોને દર્શક મિત્રો પટેલ સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે પરંતુ સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ વિરામ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે ફળ પાકોમાં કલમની વિવિધ પદ્ધતિઓ તે અંતર્ગત પટેલ સાહેબ અમારા સ્ટુડિયોમાં વધાર્યા છે અને મહત્ત્વની માહિતી આપી રહ્યા છે ચર્ચાનો દ્વારા આગળ વધારીએ પટેલ સાહેબ વધુ આગળ પ્રશ્ન એ થાય કે આપણે હમણાં જ જણાવ્યું કે નૂતન કલમ કેવી રીતે પ્રસ્થાપિત કરવી ભેટ કલમનો કેવી રીતે ઉપયોગ કરો પણ હવે જે ખેડૂત મિત્રો કે ગ્રામીણ યુવાનો આ પદ્ધતિઓનો ઉપયોગ કરવા માંગે છે તો તેઓ લોકોને માર્ગદર્શન જોઈતું હોય તો તે ક્યાંથી મેળવી શકે અને કેવી રીતે મેળવી શકે ખરેખર બહુ સરસ પ્રશ્ન છે કારણ કે ખેડૂતો આ જ બાબતે ઘણી બધી બાબતોથી મૂંઝાતા હોય છે કારણ કે પોતે નર્સરીમાં આવીને લઈ જાય અથવા કોઈ પણ નર્સરીમાં જાય એને પોતાને ખ્યાલ નથી કે હું જે વસ્તુ પસંદ કરું છું એ કેટલા પ્રમાણમાં યોગ્ય છે અને જો પોતે જ પોતાની રીતે આવી કલમો તૈયાર કરવી હોય અને શીખવું હોય તો એના માટે રાજ્યની આપણી કૃષિ યુનિવર્સિટીઓ છે કૃષિ યુનિવર્સિટીઓની અંદર દર વર્ષે આવો એક માળી તાલીમ પ્રોગ્રામ નું આયોજન થાય છે જેની અંદર ખાલી સાત પાસ ભણેલો યુવાન હોય કે થોડું વાંચી લખી શકતો હોય એવા યુવાનોને અમે મહિના સુધી તાલીમ આપીએ છીએ અને તાલીમની અંદર તમામ પ્રકારની કલમો તમામ પ્રકારના બાગ બગીચાઓ તમામ પ્રકારની ખેતી કેવી રીતે વાવવું એ બાબતો કે ખેડૂત મિત્રોને ખબર કેવી રીતે પડે કે તાલીમો ની જે કેન્દ્ર શરૂ થઈ રહ્યા છે કે તાલીમો ક્યાંથી મળી રહેશે છે ક્યાંથી મળે માહિતી દર વર્ષે આના જે તે કૃષિ યુનિવર્સિટીઓમાંથી આની પેપરમાં પણ જાહેરાત આપવામાં આવે છે અમારી જે તે યુનિવર્સિટીની વેબસાઇટો છે એની અંદર પણ જાહેરાતો આપીએ છીએ અને એના પેમ્પલેટ્સ પણ માર્કેટમાં આપણે આપતા હોઈએ છીએ કે આ રીતની જે તે સમયે આપણી જે તાલીમો શરૂ થાય છે સામાન્ય રીતે આ તાલીમો અમે ઓગસ્ટ મહિનાથી શરૂ કરીએ છીએ એટલા માટે જૂન જુલાઈની અંદર એની જાહેરાતો પાડીએ છીએ ઓગસ્ટથી લઈને જાન્યુઆરી એકત્રીસ આજની તારીખ સુધી એની અમે છ મહિના સુધીની તાલીમ આપીએ અને તાલીમ પછી એને સર્ટિફિકેટ પણ આપતા હોય છે અને એ સર્ટિફિકેટોનો ફાયદો લઈ અને એ લોકો દેશ વિદેશની અંદર કોઈપણ પ્રકારના આવા નર્સરીઓ કે ફળ બગીચાઓ કે સુશોભિત બગીચાઓ છે એની અંદર સારી એવી સ્કિલ વર્ક કરીને જોબ પણ મળતી હોય છે અને એટલા માટે ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ ન થઈ શકનાર યુવાન ગ્રામ્ય યુવાન પણ ખૂબ જ સારી રોજગારી મેળવે છે અને આજે અમારી પાસે એવા ઘણા બધા અનુભવો છે કે જે આવા છ મહિનાની કે બે મહિનાની તાલીમો કરીને પણ એ સારી એવી રોજગારી મેળવે છે ઘણી બધી વખત એવું લાગે કે જે ખેતી કરે છે એની પાસે આટલો બધો સમય ન પણ હોય તો એને શું કરવું જોઈએ આવી ખાલી કલમ જ શીખવી છે બીજું કાંઈ નથી શીખવું તો અમે એને બે કે ત્રણ દિવસ માટે પણ આવી તાલીમો આપીએ છીએ એક અઠવાડિયા માટે પણ તાલીમો આપીએ છીએ એ લોકો ગ્રુપ બનાવે અમને જાણ કરે અમે અમારા જે એક્સપર્ટ છે એને ત્યાં રાખીએ અને ત્યાં બધી વ્યવસ્થાઓ પણ કરી આપીએ છીએ અને દરેક પ્રકારની આવી તાલીમો છે અમારી યુનિવર્સિટીઓની અંદર પણ આપવામાં આવે છે હાલમાં નવા અમુક કોર્સ પણ શરૂ થયા છે વોકેશનલ ટ્રેનિંગ કોર્સ આ ટાઈપના લેન્ડસ્કેપિંગના પણ છે કેમ કે આજકાલ શું છે કે સુશોભન બગીચાઓનો અને ફાર્મ હાઉસોના પ્રમાણ પણ વધતા જાય છે એવા તમામ કામોની અંદર પણ આ ટાઈપના જે સ્કિલ માણસો છે એ કુશળ માણસો છે એ સારું એવું કામ કરી શકે એ હેતુથી આપણે આ ટાઈપની તાલીમો આપીએ છીએ જેનાથી ખૂબ જ સારી રોજગારી આજકાલના નવ યુવાનોને સારી રીતે મળે છે બરાબર હવે વધુ આગળ આપણે વાત કરીએ કે જે ખેડૂત મિત્રો એ થકી અને કલમોના ઉપયોગ થકી ઉત્પાદન મેળવવું છે તો તેઓને ખબર કેવી રીતે પડે કે કલમો અમારે રોપવી છે અને કઈ કઈ બાબતોની કાળજી રાખવી છે તો તે વિશે પણ વધુ માર્ગદર્શન આપશો બરાબર છે આપણે એક વખત કલમો માર્કેટમાંથી લઈ આવીએ અથવા બનાવી લીધી હવે એને આગળનું આયોજન શું કરવું જોઈએ એ પણ એક જરૂરી છે કારણ કે તમારે આજે આપણે કલમની જરૂર પડી આજે ને આજે પસંદ કરવા જઈશું તો મળશે નહીં કારણ કે આનું લાંબા ગાળાનું આયોજન છે તમે આજે આંબાની કલમો કરવી હોય તો જૂન જુલાઈમાં થાય ઓગસ્ટ સપ્ટેમ્બર પછી આપણે માર્કેટમાં વેચી શકીએ તો એવી રીતે અલગ અલગ કલમો જે તે સમયે માર્કેટમાં મળતી હોય ત્યારે આપણે પસંદ કરવી જોઈએ મારે આ જ જાતની કલમો લેવી છે તે કલમો લેવી જોઈએ અગાઉ જે જગ્યાઓ પર આપણે ક કલમો વાવવી છે ત્યાં નક્કી કરેલા અંતરો છે ભાઈ આંબાનું વાવેતર હોય ચીકુનું વાવેતર હોય દાડમ જામફળ સીતાફળ કોઈ પણ નક્કી કરેલા અંતરોએ આપણે ખાડા કરવા જોઈએ અને એ ખાડા કર્યા પછી એની અંદર સારું કોવાયેલું ખાતર અને એ રીતે ભરીને ખાડા તૈયાર રાખવા જોઈએ એ તૈયાર ખાડાની અંદર જ્યારે ચોમાસાની અંદર જ્યારે સારો વરસાદ આવે અથવા સારો ભેજ હોય એ સમયે કોઈપણ ડ્રોપ જે લાવ્યા છે એને કુંડામાં હોય અથવા કોથળીમાં હોય તો એમાંથી ધીમેકથી બહાર કાઢી અને જે તે ખાડાના મધ્યની અંદર જે તે કોથળીમાંથી કાઢ્યા પછી એમાંથી જે ઢેપ સાથે એટલે કે એના જે પિંડ સાથે એને આપણે ઇન્ટેક રાખી અને વચ્ચેના ભાગમાં મધ્યમાં આપણે આ રોપાણ કરી દઈએ તો એ વ્યવસ્થિત અંતરથી અને વ્યવસ્થિત રોબાઈડો અને પ્લાન્ટ ટુ પ્લાન્ટ એના ડિસ્ટન્સ જળવાઈ રહે અને આપણું જે પર યુનિટ એક હેક્ટરે અથવા એક વીઘાએ જેટલા રોપની જરૂર છે એ પદ્ધતિથી વવાય અને એ વાવેતર કરેલું હોય તો એને ઘેરાવો કેટલો થવાનો છે આપણે ખેડકામ કેવી રીતે કરી શકીએ કારણ કે જો કલમ આપણે વાવીએ છીએ તો એ કલમનો ફાયદો એ પણ છે કે એમાંથી છોડનો ઘેરાવો નીચો રહે છે છોડ નીચા રહે છે આપણે અંદર જે ખેડ કરવી છે એની અંદર પણ સરળતાથી કરી શકીએ દવા છાંટવી પાક ઉતારવો લણવું એ બધા બાબતે પણ આવી રીતે જો કલમો કરીએ તો ફાયદો થાય છે જો બીજથી કોઈ પણ વાવેતર કરી દઈએ તો એ ઝાડ બહુ મોટું થતું હોય છે એની અંદર મેનેજમેન્ટ કરવું ખૂબ જ અઘરું થતું હોય છે એટલા માટે આવી રીતે આપણે જો કલમો પસંદ કરીએ અને કલમ પસંદ કરીને જ્યારે વાવણી કરીએ ત્યારે વાવણી કર્યા પછી એને જો વરસાદ ન હોય તો આપણે સામાન્ય પાણી આપવું જોઈએ અને પશુઓથી કે કોઈ પણ રીતે રક્ષણ કરવું જોઈએ કારણ શરૂઆતનું છોડ છે એટલે એનું રક્ષણ કરીએ તો પણ સારું શરૂઆતમાં શક્યતા છે તો એને પણ ટેકો આપીએ તો પણ સારું અને આવી રીતે જો ફળવાળી તૈયાર થઈ જાય પછી એને બે કે ત્રણ વર્ષ પછી આપણને સારું ઉત્પાદન મળવાનું શરૂ થતું હોય છે એટલા માટે આવી રીતે જો આયોજન કરીએ તો પછી એના પચાસ વર્ષો સુધી એને ઉત્પાદન મળતું રહેતું હોય છે બરાબર સર આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ વિશેષ સંદેશો આપવો હોય તો શું કહેશો આપ વિશેષ સંદેશમાં સામાન્ય રીતે કોઈપણ ફળપાક આપણે વાવીએ છીએ એમનું નક્કી કરેલી સારી નર્સરીઓ એક્રિડિટેડ નર્સરીઓમાંથી જ ફળ પાકના રોપા લેવા જોઈએ કોઈપણ જગ્યાએથી ગમે તે રાજ્યમાંથી ગમે તે દેશમાંથી કે ગમે તે નર્સરીમાંથી આ રોપા ન લેવા જોઈએ રોપા લેતી વખતે એની જે તે જાતો છે તમારે જે તે વિસ્તારને અનુકૂળ છે એ જ પસંદ કરવી જોઈએ આજે મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય ફક્ત એક જ પાક હોય તો પણ એની જાતોના પરિણામો ફરક પડે છે દાખલા તરીકે આપણે આંબાની વાત કરતા હતા તો સૌરાષ્ટ્રની અંદર કેસરના પરિણામો સારા છે મધ્ય ગુજરાતમાં અમૃતાંકરીન જાત છે એના સારા છે કોઈપણ જગ્યાએ આલ્ફાન્સો એના જ પરિણામો સારા હોય તો જ્યાં જ્યાંના પરિણામો સારા છે એ જાત પસંદ કરવી જોઈએ એ પ્રમાણે કલમ આપણે વહેલાસર લઈ લેવી જોઈએ એના યોગ્ય સમય યોગ્ય પદ્ધતિથી વાવેતર કરવું જોઈએ તેમજ જો કલમ કરવી પણ હોય અને સફળતાથી તમારે જાતે કરવી હોય તો પણ તમારે એની મૂળકાંડની ઉંમર ઉપરોપની ઉંમર એનો યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિ જો અપનાવો તો એના પરિણામો સારા મળે જો આમાંથી કોઈપણ પ્રકારે ભૂલ થાય તો આપણે સફળતાનો આંક ઘટી શકે આપણે એક હજાર કલમો કરવી હોય એની જગ્યાએ સારીને સફળ કદાચ પચાસ ટકા મળે તો પાંચસો કલમો જ આપણને મળે અને એટલા માટે એ પદ્ધતિઓ જો અનુસરીએ તો થાય ઘણા બધા પાકોમાં બીજથી પણ થતું હોય છે લીંબુ કે પપૈયા જેવા પાકોમાં બીજથી આપણે કરીએ છીએ ઘણામાં બીજ ઉપરાંત ગાંઠોથી પણ થાય છે કેળ કે જેવા પાકો છે એમાં પેશી સંવર્ધનથી પણ થાય છે તો પેશી સંવર્ધનથી પણ જો કલમો થતી હોય તો એ પણ લેબોરેટરીમાં લઈ શકાય અને આ રીતે સકર્સ કે એવું પણ થતું હોય તો એનાથી પણ કરી શકાય ખારેક જેવા પાકોમાં પણ આ રીતે ટિશ્યુ કલ્ચરને એમાંથી સારા પરિણામો છે તો આ નવી નવી જે પદ્ધતિઓનો પણ